નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આણંદ જિલ્લાના બોરસદથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલ અલારસા ગામ જે બન્યું છે ચર્ચાનો વિષય. કેમ તો વાત કરીએ આજથી અંદાજિત 13-14 દિવસ પહેલાની, ત્યારે આ ગામના અભેટાપુરા વિસ્તારમાં તળાવમાંથી શિવલિંગની પ્રતિકૃતિ મળી આવી હતી તેવી ખબરો સામે આવી. અને આ પ્રતિકૃતિ અંદાજિત 15-17 ફૂટ ઊંચી છે, તેમજ 10 ફૂટનો ઘેરાવો ધરાવે છે. આ વાત ફેલાઈ ગઈ વાયુ વેગે ચારે તરફ, ચારે કોર. ત્યારબાદથી રોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આ સ્થળે. જી હા દર્શક મિત્રો, સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ હવે બની ગયું છે આસ્થાનું ધામ. અહીં મોટી ધ્વજા ચડાવવામાં આવી છે અને લોકો અહીં આવીને કોઈ હાર તો કોઈ નાળિયેર ચઢાવી રહ્યા છે. શિવલિંગની સામે બેસીને કોઈ ભજન કીર્તનથી ભક્તિ પણ કરી રહ્યા છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ વાત જાણ્યા બાદ, સ્વયંભૂ શિવલિંગ અંગે જાણ્યા બાદ, શરૂઆતમાં આજુબાજુના વિસ્તારોના જે લોકો છે તે અહીં પહોંચતા હતા, પરંતુ હવે તો રાજકોટ, સુરત તેમજ કચ્છ સુધીથી લોકો અહીં આવી રહ્યા છે. દૂર દૂરથી લોકો શિવલિંગના દર્શનાર્થે પહોંચી રહ્યા છે તેવી ખબરો આવી છે સામે. અને જોતજોતામાં બોરસદનું આ સ્વયંભૂ શિવલિંગનું જે સ્થળ છે તે બની ગયું છે પિકનિક સ્પોટ. જી હા દર્શક મિત્રો, કહેવાય છે રોજના 5,000 જેટલા લોકો અહીં આવી રહ્યા છે તેવી ખબરો છે, જેને પગલે તેની આસપાસ મંદિર જેવો માહોલ બની ગયો છે. લોકો શ્રદ્ધાથી અહીં નાળિયેર ચઢાવી રહ્યા છે, જેની આસપાસ રેકડીઓ પણ ઊભી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આને લઈને કહી શકાય કે જે સ્થળે સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું તે સ્થળ આસ્થાનું કેન્દ્ર તો બન્યું જ છે, સાથે જ બન્યું છે હવે રોજગારીનું કેન્દ્ર પણ. આ પાછળની એ કહાની અંગે જો આપણે વાત કરીએ તો આણંદના બોરસદ તાલુકાના અલારસા ખાતે આવેલું છે અભેટાપુરા ગામ. ગામમાં રેલવે કોરિડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પાસેના તળાવમાં લગભગ 18 જૂનની આસપાસ ખોદકામ દરમિયાન એક શિવલિંગ આકારની પ્રતિકૃતિ મળી આવ્યું હોવાની ખબરો છે, જે અંગે જાણ થતાં જ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શિવલિંગની વાત જોતજોતામાં ગામમાં ફેલાતા લોકો અહીં એકઠા થઈ ગયા હતા. અભેટાપુરાના તળાવમાં આશરે 20-25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડિયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તો તેને વૃક્ષનું મોટું થડ સમજી લીધું હતું, પરંતુ બાદમાં વરસાદ આવતા અહીં આ પાણી વહેવા લાગ્યું અને શિવલિંગ જેવી પ્રતિકૃતિ દેખાવા લાગી હતી તેવી ખબરો છે. તમને જણાવી દઈએ કે શિવલિંગની આ પ્રતિકૃતિ અંદાજિત 15-17 ફૂટ ઊંચી અને 10 ફૂટનો ઘેરાવો ધરાવે છે. તો દર્શક મિત્રો, આ તરફ એવા રિપોર્ટ આવી રહ્યા છે સામે કે આ જે શિવલિંગની પ્રતિકૃતિ છે તે પહેલી વખત જોનારનું શું કહેવું છે. તો એવા રિપોર્ટ છે આને લઈને કે બોરસદના અલારસા ગામમાં સૌ પ્રથમ શિવલિંગની આ પ્રતિકૃતિ જોનાર ધર્મેશભાઈ જયંતિભાઈ ડાભી છે, જે એક કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તેઓનું એમ કહેવું છે આને લઈને કે એ દિવસે સારો એવો વરસાદ પડ્યો એટલે હું મારા 4 મિત્રો સાથે ગામના છેવાડે આવેલ અભેટા તળાવમાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા માટે ગયો. તળાવમાં નીચે ઉતરીને જોયું તો ભેખડની નીચે એક મોટી પ્રતિકૃતિ દેખાઈ. ત્યાં ઉપર એક મહારાજ હતા, અમે તેમને બોલાવ્યા. તેમણે અમને કહ્યું કે આ તો વર્ષો જૂનું શિવલિંગ છે. પછી અમે તળાવથી બહાર આવી ગામમાં વાત કરી અને એટલે જોતજોતામાં જ લોકો અહીં ઉમટી પડ્યા હતા. અહેવાલો અનુસાર દર્શક મિત્રો, ધર્મેશ ડાભી જે છે તેઓની સાથે 4 મિત્રો હતા, તેમાંથી એકનું આ અંગે એમ કહેવું છે કે મહારાજે એમ કહ્યું હતું કે આ શિવલિંગ છે. પછી અમે લોકોએ હાર લાવીને ચઢાવ્યો અને દીવો અગરબત્તી કરી. એ મહારાજ ઊંટવાડા ગામના છે, જે વર્ષે એક વખત અહીં આવે છે. બાદમાં શું અહીંની આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ, જેના પર એક રિપોર્ટરની પડી નજર. એટલે તેઓ પહોંચ્યા અહીં, તેઓ આવ્યા અને પછી જોતજોતામાં આ જે સ્વયંભૂ શિવલિંગની વાત છે તે વાયરલ થઈ હતી. અને હવે તો સ્થિતિ અહીં એવી થઈ ગઈ છે કે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે. સ્વયંભૂ પ્રગટ થયેલા જે શિવલિંગ છે તે હવે બની ગયું છે આસ્થાનું ધામ, જેના કારણે અહીં રોજ લગભગ 5,000 જેટલા લોકો દર્શનાર્થે ઉમટી પડે છે તેવી ખબરો છે. એટલું જ નહીં દર્શક મિત્રો, આ સાથે જ આ બની ગયું છે રોજગારીનું કેન્દ્ર પણ, કારણ કે અહીં આવનાર દર્શનાર્થીઓ માટે ચા નાસ્તા અને પાણી, ખાણીપીણીની જે સુવિધાઓ કહી શકાય તેની દુકાનો પણ અહીં શરૂ થઈ ગઈ છે, જેથી અહીં સવારથી લઈને રાત સુધી ચહલ પહેલ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, સ્વયંભૂ શિવલિંગ અંગે વાયુ વેગે આ વાત ફેલાઈ જતા અહીં આવનાર દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર થઈ રહ્યો છે વધારો અને અહીં 2 સમયની પૂજા આરતી પણ કરવામાં આવી રહી છે.
કેટલાક લોકો શિવલિંગની સામે બેસીને કરી રહ્યા છે ભજન કીર્તન। આમ આ જગ્યાનો માહોલ જે છે તે બની ગયો છે ભક્તિમય। કોઈ મંદિરમાં હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે તેવી ખબરો છે। એવા રિપોર્ટ છે આને લઈને કે આ કારણે હવે સ્થાનિક લોકો અહીં મંદિર બનાવવાની કરી રહ્યા છે માંગ। લોકો આ સ્થળને આસ્થા સાથે જોડી રહ્યા છે। જેમ દર્શક મિત્રો કોઈ પિકનિક સ્પોટ પર ખાણીપીણી અને ધાર્મિક વસ્તુઓની વેચણીની રેકડીઓ જે ઊભી રહેતી હોય છે ને તેમજ આ સ્વયંભૂ શિવલિંગની આસપાસ પણ ચા નાસ્તા ખાણીપીણીની દુકાનો થઈ ગઈ છે શરૂ। કેટલાક શ્રીફળ તો પછી કેટલાક પ્રસાદી વેચી રહ્યા છે અહીં અને આમ આ સ્થળ બની ગયું છે કમાણીનું કેન્દ્ર પણ। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।